નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું રીના કાનડલિયા વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 ચેપ્ટર 3 સંખ્યા સાથે રમત એમાં આપણે જે વિભાજિતાની ચાવીઓ જોઈ રહ્યા હતા એમાં આપણે સૌપ્રથમ 5 અને 10 ની વિભાજિતાની ચાવી જોઈ. હવે આપણે અહીંયા 2 અને 3 ની વિભાજિતાની ચાવી જોવાની છે. ફરી એકવાર આપણે 10 અને 5 ની ચાવી જે છે એ આપણે એકવાર ફરીથી શીખી લઈએ. તો 10 ની વિભાજિતાની શું ચાવી શું કહે છે કે જે સંખ્યાનો એકમનો અંક 0 હોય એવી બધી સંખ્યાઓને 10 વડે નિશ્ચિત ભાગી શકાય છે. અને 5 તો કે 5 ની ચાવીમાં શું કે જે સંખ્યાનો એકમનો અંક કઈ સંખ્યાઓને 5 વડે ભાગી શકાય છે એ જોવા માટે જે સંખ્યાઓનો એકમનો અંક 0 અથવા તો 5 હોય એ બધી સંખ્યાઓને 5 વડે નિશ્ચિત ભાગી શકાય છે. હવે આપણે જોઈએ 2 ની ચાવી. તો કે 2 ની વિભાજિતાની ચાવી જે સંખ્યાના એકમના અંક 0 2 4 6 અને 8 હોય તેને 2 વડે નિશ્ચિત ભાગી શકાય છે. 2 ની વિભાજિતાની ચાવી શું કહે છે કે જે સંખ્યાના એકમના અંકમાં 0 2 4 6 અને 8 આ 5 અંકમાંથી કોઈ પણ અંક આવતો હોય તો તમે એને એ સંખ્યાને આપણે 2 વડે નિશ્ચિત ભાગી શકીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો કે બધી સંખ્યાઓ કેવી છે, 2 કી સંખ્યાઓ છે. હવે આપણે 1 કી સંખ્યા અને 2 કી સંખ્યા શીખી ગયા છીએ કે જે સંખ્યાઓના 2 સરખા ભાગ કરી શકાતા હોય અથવા તો જે સંખ્યાને 2 વડે ભાગી શકાતી હોય એ બધી સંખ્યાઓ કેવી કહેવાય છે, 2 કી સંખ્યાઓ કહેવાય છે. તો જો જે સંખ્યાના એકમના અંકમાં 0 2 4 6 અને 8 હોય એને આપણે 2 વડે નિશ્ચિત ભાગી શકીએ છીએ. તેમાં દાખલા તરીકે 22 20 18 66 24 44 આવી બધી સંખ્યાઓમાં જે એકમનો અંક હોય છે એ આ 0 2 4 6 8 હોય તો તેને 2 વડે નિશ્ચિત ભાગી શકાય છે. ત્યારબાદ છે 3 ની વિભાજિતાની ચાવી. તો 3 ની ચાવી શું કહે છે કે જે સંખ્યાના તમામ અંકોના સરવાળાને 3 વડે નિશ્ચિત ભાગી શકાય તો તે મૂળ સંખ્યાને પણ 3 વડે ભાગી શકાય. હવે જો 3 ની ચાવી કંઈક અલગ છે, અત્યાર સુધી આપણે કોઈ પણ અંક યાદ રાખતા બરાબર, 3 ની ચાવીમાં એવું નથી કરવાનું. 3 ની ચાવીમાં શું કરવાનું છે, કઈ સંખ્યાઓને આપણે 3 વડે ભાગી શકીએ છીએ એ જાણવા માટે બરાબર કે કોઈ પણ સંખ્યા હોય એ સંખ્યા જેટલા અંકોની બનેલી હોય, જે 2 અંકની હોય, 3 અંકની હોય, 5 અંકની હોય કે ગમે એટલા અંકની હોય એના દરેક અંકોનો સરવાળો કરવાનો અને ત્યારબાદ એ સરવાળાને સરવાળા તરીકે આપણને જે જવાબ મળે છે એ સરવાળાને આપણે જો 3 વડે ભાગી શકાય બરાબર, 3 વડે નિશ્ચિત ભાગી શકાય તો એ મૂળ સંખ્યાને પણ 3 વડે ભાગી શકાય. જો એ સરવાળાનો જે જવાબ છે એને આપણે 3 વડે ભાગી શકતા નથી, શેષ વધે છે તો એ મૂળ સંખ્યાને પણ 3 વડે ભાગી શકાતી નથી. એના માટે આપણે એક્ઝામ્પલ જોઈએ. દાખલા તરીકે 36 21 17 અને 37 આ 4 સંખ્યાઓને 3 વડે ભાગી શકાય છે કે નહીં તે આપણે જોવું છે. એના માટે શું કરવાનું છે, તો કે પહેલા તો સંખ્યાના દરેક અંકોનો સરવાળો, અહીંયા 36 36 માં કેટલા અંક છે, 2 અંક છે, તો 3 અને 6 એમાં જે એકમનો અંક 6 છે અને એ દશકનો અંક 3 છે તો 3 અને 6 નો સરવાળો કરતા 3 + 6 = 9 તો આપણને સરવાળાનો જવાબ શું મળે છે, 9. તો હવે આપણે 9 ને જો 3 વડે ભાગી શકીએ તો મૂળ સંખ્યા કઈ છે, 36 36 ને પણ ભાગી શકાય. તો જુઓ કે 9 ને 3 વડે ભાગી શકાય તો કે હા 9 ભાગ્યા 3 કરતા તો 3 તેરી 9 નિશ્ચિત ભાગી શકાય છે, એટલે કે મૂળ સંખ્યા 36 ને પણ ભાગી શકાય છે. બીજી સંખ્યા એક્ઝામ્પલ જોઈએ 21 21 માં 2 અંક છે, એક તો 2 અને 1 2 + 1 કરતા આપણને જવાબ મળે છે 3. 3 ને 3 વડે ભાગી શકાય તો કે હા 3 ને 3 વડે ભાગતા 3 એકા 3 આપણને જવાબ 1 મળે છે. તો 3 ને ભાગી શકાય છે તો મૂળ સંખ્યા 21 ને પણ ભાગી શકાય છે. ત્યારબાદ છે 17 17 માં 2 અંક છે, 1 અને 7 તો 1 + 7 કરતા જવાબ મળે છે 8. તો 8 ને શું 3 વડે ભાગી શકાય છે બરાબર, 8 ને આપણે 3 વડે ભાગીએ 8 ભાગ્યા 3 3 નો ઘડ્યો 8 સુધી 3 2 6 3 3 નો વધી છે 3 2 6 8 માંથી 6 જાય તો 2 હવે આ ભાગ ચાલતો નથી તો જો શેષ શું મળે છે 2 એટલે કે 8 ને 3 વડે નિશેષ ભાગી શકાતા નથી તો મૂળ સંખ્યા 17 ને પણ 3 વડે ભાગી શકાય નહીં. અને સરવાળાને જો ભાગી શકાય તો
ભાગી શકાય જો સરવાળાને ભાગી ના શકાય તો મૂળ સંખ્યાને તો ભાગી ના શકાય બીજું એક્ઝામ્પલ જોઈએ 37 એમાં 7 3 + 7 કરતા 3 ને 7 10 શું 10 ને પણ વડે ભાગી શકાય છે ભાગી અમે જોઈએ 3 નો ભાગ્યો 10 સુધી બરાબર તો 3 3 9 10 માંથી 9 જાય તો 1 શેષ 1 વધે છે જો શેષ આપણે 0 મળતી નથી એનો મતલબ કે 10 ને ભાગી શકાતા નથી તો 37 ને પણ ભાગી શકાતા નથી તો આ છે 3 ની ચાવી કે 3 ની ચાવી શું કહે છે કે કોઈ પણ સંખ્યાને 3 વડે ભાગી શકાય છે કે નહીં એ જોવા માટે કોઈ પણ સંખ્યા છે એ જેટલા અંક એ સંખ્યામાં જેટલા અંક છે દરેક અંકનો સરવાળો કરવાનો છે ત્યારબાદ એ સરવાળાને 3 વડે ભાગવાના છે જો એ સરવાળાને 3 વડે ભાગી શકાય તો મૂળ સંખ્યાને પણ ભાગી શકાય જો સરવાળાને ભાગી ના શકાય તો મૂળ સંખ્યાને પણ ભાગી ના શકાય બરાબર તો આ બિચારી તમારે તમારી પાઠ્યપુસ્તકમાં લખી લેવાની છે ને ચાવીઓ પાકી કરવાની છે આ તમારી એક્ઝામમાં મોસ્ટ ટાઈમ પૂછાઈ શકે છે હવે આપણે ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં મળીશું થેન્ક યુ